હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જલ એકેડમી ગાંધીનગર મિત્રો વાત કરી રહ્યા છે કોમ્પ્યુટરની આની પહેલા કોમ્પ્યુટરના વિડીયોમાં આપણે પરીક્ષામાં કેટલું પૂછાય ઓકે એની વાત કરી હતી ઓકે એ વિડીયો આપણે ન જોયો હોય તો એકવાર જરૂર જોઈ લેજો કઈ પરીક્ષામાં કોમ્પ્યુટર કેટલા માર્ક્સનું અને કેવી રીતે વાંચવું પછી આપણે કોમ્પ્યુટરમાં પૂછાય એવી એવી બાબતોની ચર્ચા કરીએ કે જેને કોમ્પ્યુટર સાથે ઓકે ડાયરેક્ટ પ્રેક્ટિકલી કોઈ સંબંધ નથી જેમ આપણે જી કે યાદ રાખીએ છીએ એવી જ રીતે આ પ્રશ્નો કોમ્પ્યુટરમાં આપણે યાદ રાખવા પડે એમાં ફૂલ ફોર્મ આપણે જોયા હતા આજે એ ફૂલ ફોર્મની સિરીઝ આપણે આગળ વધારીએ છીએ બીજા કેટલાક અગત્યના ફૂલ ફોર્મ છે જે પરીક્ષામાં તમને ક્યાંક ને ક્યાંક પૂછાય એની વાત કરીએ તો ખૂબ સરસ રીતે ભણવાનું છે ને એક શબ્દ રિપીટ કરતા જઈએ છીએ જેથી તમને તરત યાદ રહી જાય અને જો આપણને મજા આવે આપણા વિડીયો ગમે તો આપણા મિત્રો સાથે અવશ્ય શેર કરશો ચાલો તમે તમારા વોટ્સઅપ સ્ટેટસમાં પણ આ વિડીયો અપલોડ કરી શકો કે જેથી તમારા મિત્રો પણ એ જોઈ શકે અને એ એમના સ્ટેટસમાં પણ મૂકી શકે સૌ સાથે મળી અને મસ્ત શિક્ષણ મેળવીએ વાત કરી રહ્યા છે કોમ્પ્યુટરમાં ઓકે એક સરસ મજાનું ફૂલ ફોર્મ ડી તમને પરીક્ષામાં એવું પૂછે કે ડીપીઆઈનું પૂરું નામ શું તો ડી એટલે ડોટ્સ પી એટલે પર અને આઈ એટલે ઇંચ એટલે ડોટ્સ પર ઇંચ ડી ડોટ્સ પર ઇંચ બીજું છે મિત્રો સીપીએસ સી એટલે કેરેક્ટર પી એટલે પર અને એસ એટલે સેકન્ડ તો સીપીએસનું આખું નામ શું થયું કેરેક્ટર પર સેકન્ડ ડી ડોટ્સ પર ઇંચ સીપીએસ કેરેક્ટર પર સેકન્ડ પછી આપણી પાસે છે બીજું પીઓ પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ પી એટલે પોસ્ટ ઓ એટલે ઓફિસ અને પી એટલે પ્રોટોકોલ પીઓપી પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ ત્રણ નામ સરસ થઈ ગયા ડીપીઆઈ ડોટ્સ પર ઇંચ પછી છે સીપીએસ કેરેક્ટર પર સેકન્ડ પીઓપી પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ પછી મસ્ત નામ આપ્યું છે એફ ટીપી એફ એટલે ફાઇલ ટી એટલે ટ્રાન્સફર પી એટલે પ્રોટોકોલ ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ એફ ટી ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ એફ ટી ડીપીઆઈ ડોટ્સ પર ઇંચ સીપીએસ કેરેક્ટર પર સેકન્ડ પીઓપી પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ એફટીપી ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ પછી આવે પીડીએ પી એટલે પર્સનલ ડી એટલે ડિજિટલ અને એ એટલે આસિસ્ટન્ટ પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ એટલે કે પીડીએ પી એટલે પર્સનલ ડી એટલે ડિજિટલ એ એટલે આસિસ્ટન્ટ પીડીએનું પૂરું નામ લખો પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ હજી આગળ વાત કરીએ બીબીએસ બી એટલે બુલેટિન બી એટલે બોર્ડ અને એસ એટલે સિસ્ટમ બી બુલેટિન બોર્ડ સિસ્ટમ ડીપીઆઈ ડોટ્સ પર ઇંચ સીપીએસ કેરેક્ટર પર સેકન્ડ ઓકે પીઓપી પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ એફટીપી ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ પીડીએ પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ બીબીએસ બુલેટિન બોર્ડ સિસ્ટમ પછી આવે આઈ આર સી આઈ એટલે ઇન્ટરનેટ આર એટલે રિલે અને સી એટલે ચેટ ઇન્ટરનેટ રિલે ચેટ ઇન્ટરનેટ રિલે ચેટ આઈ આર સી ઇન્ટરનેટ રિલે ચેટ ઓકે પછી ઓ એસ આઈ ઓ એટલે ઓપન એસ એટલે સિસ્ટમ ઓકે આઈ એટલે ઇન્ટર કનેક્શન્સ આખું ભેગું જ છે ઇન્ટર કનેક્શન પણ વાંચવામાં ઈઝી પડે એટલે અલગ રાખ્યું છે ઇન્ટર કનેક્શન્સ ઓ એટલે ઓપન એસ એટલે સિસ્ટમ અને આઈ એટલે ઇન્ટર કનેક્શન્સ ઓ ઓ એસ એકલું હોય તો ઓપરેટિંગ સિસ્ટમ થાય છે ઓકે અહીંયા ઓએસઆઈ છે ઓપન સિસ્ટમ ઇન્ટર કનેક્શન્સ ડીપીઆઈ ડોટ્સ પર ઇંચ સીપીએસ કેરેક્ટર પર સેકન્ડ પીઓપી પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ એફટીપી ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ પીડીએ પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ બીબીએસ બુલેટિન બોર્ડ સિસ્ટમ આઈઆરસી ઇન્ટરનેટ રિલેટેડ ઓ એસ આઈ ઓપન સિસ્ટમ ઇન્ટર કનેક્શન્સ પછી છે એનઓએસ એન એટલે નેટવર્ક ઓ એટલે ઓપરેટિંગ અને એસ એટલે સિસ્ટમ નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ એન નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ પછી છે જી એસ એમ જી એટલે ગ્લોબલ એસ એટલે સિસ્ટમ ઓકે પછી એમ એમ એટલે મોબાઈલ કોમ્યુનિકેશન એટલે ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કોમ્યુનિકેશન જીએસએમ જી

એટલે લોંગ ટી એટલે ટર્મ અને ઈ એટલે ઇવોલ્યુશન એલ ટી ઈ લોંગ ટર્મ ઇવોલ્યુશન પછી પરીક્ષા માટે અતિ મહત્વના એચ ટીએમએલ એચ એટલે હાઈપર ટી એટલે ટેક્સ્ટ એમ એટલે માર્કઅપ અને એલ એટલે લેંગ્વેજ એચ ટી એમ એલ હાઈપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ એચ ટી એમ એલ માર્કઅપ લેંગ્વેજ પછી છે એચ ટીટીપી એચ એટલે હાઈપર ટી એટલે ટેક્સ્ટ ટી એટલે ટ્રાન્સફર અને પી એટલે પ્રોટોકોલ એચ ટીટીપી હાઈપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ એચ ટીએમએલ ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ એચ ટીપી હાઈપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ પછી છે જે પીઈજી જે એટલે જોઈન્ટ પી એટલે ફોટોગ્રાફી ઇ એટલે એક્સપર્ટ અને જી એટલે ગ્રુપ जॉइंट फोटोग्राफिक एक्सपर्ट्स ग्रुप जेपी जी जॉइंट फोटोग्राफिक एक्सपर्ट्स ग्रुप एट्ले जे पीई जी चार अक्षरवाला तीन नाम अति महत्वना एच टी एम एल हाइपर टेक्स्ट मार्कअप लैंग्वेज एच टी टीपी हाइपर टेक्स्ट ट्रांसफर प्रोटोकॉल जेपी जी जॉइंट फोटोग्राफिक एक्सपर्ट ग्रुप्स आ बदा नाम ખૂબ સરળ છે એકવાર બે વાર ત્રણ વાર જોશો એટલે યાદ રહી જશે પાકે પા આ બધા નથી પૂછાવાના આ આખા પેપરમાં માંડ એક બે ત્રણ ચાર હોય વધુ વધુ બે ચાર પૂછે બાકી એક કે બે નામ પૂછે એક કન્ફર્મ આ ત્રણ વિડિયોમાંથી હશે આની પહેલાં એક મૂક્યો આ બીજોને હજી એક મૂકીશું ત્રણની બહાર નહીં જાય કન્ફર્મ એમ ડીપીઆઈ તમને આવું પૂછે તો ડોટ પર ઇંચ સીપીએસ કેરેક્ટર પર સેકન્ડ પીઓપી પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ એફટીપી ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ ઓકે પીડીએ પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ બીબીએસ ઓકે બુલેટિન બોર્ડ સિસ્ટમ આમાં અમુક નામ તમે નવા જોતા હશો એના માટે આ વિડીયો છે બાકી એફટીપી અમુક નામ ઈઝી છે બધાને ખબર જ હોય પણ કદાચ આ તો કંઈક નવું પૂછી નાખે ઓકે આઈ તો કે ઇન્ટરનેટ રિલેટેડ ઓ ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન્સ એનઓએસ નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ જીએસએમ ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કોમ્યુનિકેશન માર્કઅપ લેંગ્વેજ એચ ટી ટ્રાન્સફર પ્રોટોકોલ જેપી જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટસ ગ્રુપ આવાના આવા બીજા કેટલાક અગત્યના નામ છે એને પણ જોઈએ જેમ કે અહીંયા આપણી પાસે છે એસ એમ પી એસ તો એસનો મતલબ શું થાય તો કે સ્વિચ એમનો મતલબ શું થાય તો કે મોડ નો મતલબ શું થાય તો કે પાવર અને એસ નો મતલબ થાય સપ્લાય એટલે સ્વિચ મોડ પાવર સપ્લાય એસ એમ તો કે સ્વિચ મોડ પાવર સપ્લાય તમને પરીક્ષામાં એવું પૂછે પરીક્ષામાં પૂછાયેલું છે એસ એમ પૂરું નામ લખો સ્વિચ મોડ પાવર સપ્લાય પછી આપ્યું છે એમ આઈ સી આર એમ એટલે મેગ્નેટિક આઈ એટલે ઇન્ક સી એટલે કેરેક્ટર અને આર એટલે રીડર મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રીડર એમ આઈ સી આર મેગ્નેટિક

રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી જીઆઈ જી એટલે ગાર્બેજ આઈ એટલે ઇન ઇનિ જી એટલે ગાર્બેજ ઓ એટલે આઉટ ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ જીઆઈ જી ઓ ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ એસએમપીએસ સ્વિચ મોડ પાવર સપ્લાય એમઆઈસીઆર મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રીડર એ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી જીઆઈજીઓ ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ પછી છે પીઓએસટી પી એટલે પાવર ઓ એટલે ઓન એસ એટલે સેલ્ફ અને ટી એટલે ટેસ્ટ પીઓએસટી પાવર ઓન સેલ્ફ ટેસ્ટ પાવર ઓન સેલ્ફ ટેસ્ટ પછી બી આઈઓએસ બી એટલે બેઝિક આઈ એટલે ઇનપુટ ઓ એટલે આઉટપુટ અને એસ એટલે સિસ્ટમ બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ બી આઈ એસ એસ સ્વિચ મોડ પાવર સપ્લાય એમઆઈસીઆર મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રીડર એ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી જીઆઈ ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ પી પાવર ઓન સેલ્ફ ટેસ્ટ પછી બી આઈ ઓ એસ બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ પછી છે એસ એમ ટી પી એસ એટલે સિમ્પલ એમ એટલે મેઇલ ટી એટલે ટ્રાન્સફર પી એટલે પ્રોટોકોલ સિમ્પલ મેઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ સિમ્પલ મેઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ એસ એમ ટી પી જી આઈ એસ જી એટલે ગેટવે આઈ એટલે ઇન્ટરનેટ એટલે એક્સેસ અને એસ એટલે સર્વિસ ગેટવે ઇન્ટરનેટ એક્સેસ સર્વિસ

સિમ્પલ મેઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ જીઆઈએસ ગેટવે ઇન્ટરનેટ એક્સેસ સર્વિસ આઈ એમ ઈ ટી આઈ એટલે ઇન્ટરનેશનલ એમ એટલે મોબાઈલ ઈ એટલે ઇક્વિપમેન્ટ અને આઈ એટલે આઈડેન્ટિટી આઈ એટલે ઇન્ટરનેશનલ એમ એટલે મોબાઈલ ઈ એટલે ઇક્વિપમેન્ટ અને આઈ એટલે આઈડેન્ટિટી ઇન્ટરનેશનલ મોબાઈલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી એ એન એસ આઈ એ એટલે અમેરિકન એન એટલે નેશનલ એસ એટલે સ્ટાન્ડર્ડ અને આઈ એટલે ઇન્સ્ટિટ્યૂટ ઇન્સ્ટિટ્યૂટ અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે એ એન એસ આઈ અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ આઈ એમ ઇન્ટરનેશનલ મોબાઈલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એસએમપીએસ સ્વિચ મોડ પાવર સપ્લાય એમઆઈસીઆર મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રીડર એઆરપીએ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી જીઆઈજીઓ ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ પીઓએસટી પાવર ઓન સેલ્ફ ટેસ્ટ બીઆઈઓએસ બેઝિક ઇનપુટ આઉટપુટ ઓકે સિસ્ટમ એસ સિમ્પલ મેઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ જીઆઈએસ ગેટવે ઇન્ટરનેટ એક્સેસ સિસ્ટમ સર્વિસ આઈ એમ ઇટી આઈ એટલે ઇન્ટરનેશનલ એમ એટલે મોબાઈલ ઈ એટલે ઇક્વિપમેન્ટ અને આઈ એટલે આઇડેન્ટિટી એ એન અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ પછી છે ડીમ એસ ડી એટલે ડેટાબેઝ બી એટલે ડી બી એટલે ડેટાબેઝ એમ એટલે મેનેજમેન્ટ અને એસ એટલે સિસ્ટમ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ આઈ એસ ડી એન આઈ એટલે ઇન્ટિગ્રેટેડ એસ એટલે સર્વિસ ડી એટલે ડિજિટલ અને એન એટલે નેટવર્ક ઇન્ટિગ્રેટેડ સર્વિસ ડિજિટલ નેટવર્ક આઈ એસ ડી સર્વિસ ડિજિટલ નેટવર્ક અને જી પી એસ જનરલ પેકેટ રેડિયો સર્વિસ જનરલ પેકેટ રેડિયો સર્વિસ જનરલ એટલે જી પેકેટ એટલે પી રેડિયો એટલે આર અને સર્વિસ એટલે એસ જી પી એસ જનરલ પેકેટ રેડિયો સર્વિસ આ નામ બની શકે તમે જિંદગીમાં પહેલી વાર જોતા હશે થોડાક ઓડ પડશે પણ એકવાર બે વાર ત્રણ વાર ચાર વાર નજરમાં આવતા જશે એમ એ ઇઝી થતા જશે જીવનમાં કોઈ નામ પહેલી વખત જોયું હોય ત્યારે ફટાક દઈને યાદ ના રહે પણ જેમ જેમ જોતા જઈએ એમ પછી એ પ્રેક્ટિસ થતી જાય અને મજા આવે સરળ થતું જાય એમ તમે એકવાર બે વાર ત્રણ વાર જોશો પછી મજા આવશે જેમ અત્યારે એસએમપીએસમાં તમને સૌથી વધારે મજા આવતી હશે એસએમપીએસ તો સી મોડ પાવર સપ્લાય કેમ તો કે વધારે વખત આવ્યું છે એટલે જે જે નામ વધારે વખત આવતા જશે એ ઓટોમેટિક તમને મજા આવતી જશે તો એસએમપીએસ સ્વિચ મોડ પાવર સપ્લાય આર મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રીડર એ આર પી એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી જી ઓ ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ પીઓએસટી પાવર ઓન સેલ્ફ ટેસ્ટ પછી છે બી એસ બેઝિક ઇનપુટ આઉટપુટ ઓકે સિસ્ટમ એસએમટીપી સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ એસ ગેટવે ઇન્ટરનેટ એક્સેસ સર્વિસ પછી જે આઈ એમ ઇટી ઇન્ટરનેશનલ મોબાઈલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી એ એન એસ આઈ અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ ડી બી એમ એસ મેનેજમેન્ટ સિસ્ટમ આઈ એસ ડીએન ઇન્ટીગ્રેટેડ સર્વિસ ડિજિટલ નેટવર્ક જીપીઆરએસ જનરલ પેકેટ રેડિયો સર્વિસ તો આ અગત્યના બીજા કેટલાક નામ હતા જેને ફરી આપણે રિપીટ કરીએ છીએ જેટલા પણ નામ મારી દ્રષ્ટિએ પરીક્ષામાં અગત્યના છે એને હું સ્ટાર મારતો જાઉં છું જેને ખાસ યાદ રાખીશું જેમ કે સૌથી પહેલું છે ડીપીઆઈ ડોટ પર ઇંચ સીપીએસ કેરેક્ટર પર સેકન્ડ પીઓપી પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ એફ ટીપી ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ પીડીએ પર્સનલ ડિજિટલ અસિસ્ટન્ટ બીબીએસ બુલેટિન બોર્ડ સિસ્ટમ આઈસીઆર ઇન્ટરનેટ રિલે ચેટ OSI Open System Interconnections NOS Network Operating System GSM Global System for Mobile Communication GSM Global System for Mobile Communication LTE Long Term okay, Evolution Long Term Evaluation HTML Hypertext Markup Language HTTP Hypertext Transfer Protocol આ બંનેને ડબલ સ્ટાર માર દઉં છું ઓકે મોટા ભાગે જોવા મળે તે HTML ટીએમએલ હાઈપરટેક્સ એચ ટીએમએલ હાઈપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ HTTP ટીટીપી ટ્રાન્સફર પ્રોટોકોલ JPEG ઓકે જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ્સ ગ્રુપ SMPS અને MICR એ પણ સ્ટાર કરી દઉં છું સ્વિચ મોડ પાવર સપ્લાય MICR મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રીડર

ડી ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ આઈ ડીએન ઓકે ઇન્ટિગ્રેટેડ સર્વિસ ડિજિટલ નેટવર્ક અને જીપીઆરએસ ખૂબ મહત્ત્વનું જનરલ પેકેટ રેડિયો સર્વિસ તો આની પહેલાંના વિડીયોમાં પણ મૂકેલા છે એ પણ આપ વિડીયો જોઈ શકો ઉપર લિંક છે એમાં આના પછી પણ એક બીજો વિડીયો બનાવીશ ઓકે એમાં પણ આપ હજી બીજા કેટલાક નામ જોઈ શકો ટોટલ ત્રણ વિડીયો છે ઓકે બધા નામ ભેગા કરો તો એસીની આસપાસ થાય છે વધારે વધારે કેટલા થાય એવા છે ની આસપાસ થાય છે આ માંથી લગભગ તમને પરીક્ષામાં એક બે ત્રણ ચાર જે પણ પૂછે એ આની અંદર હોવું જોઈએ એ ધારણા સાથે વિડીયો બનાવે છે આશા છે ઓકે અને હાજી જ છે કે એમાંથી પરીક્ષામાં તમને કોઈક ને કંઈક પૂછાશે શ્યોર છે આપ તૈયાર કરો ઓકે લખી લખીને તૈયાર કરો બધાના સ્પેલિંગ એટલે લખ્યા છે કે જેથી તમે ઘરે બેસીને એની પ્રેક્ટિસ કરવી હોય તો કરી શકો અને જો વિડીયો આપણને ગમે આપણને મજા આવે તો આપણા મિત્રો સાથે શેર કરો આવા અલગ અલગ ટોપિકના અઢીસોથી વધારે વિડિયો પણ મૂકેલા છે તમને જે ટોપિક ગમે એ જોઈ શકો ઇંગ્લિશ છે ઇતિહાસ છે ભૂગોળ છે બંધારણના છે બધા વિડીયો મૂકેલા છે તમને જે ગમે એ જોઈ શકો અને આપણને ગમે તો આપના સ્ટેટસમાં તમે એ મૂકી પણ શકો ફરી મળીશું નવા વિડીયોમાં આપ જોતા રહો એન્જલ એકેડેમી બાય સમ્રાટ સામત ગઢવી જય હિન્દ જય ભારત અને હા થોડું હસતા પણ રહેજો